હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે બેસ્ટ ટેન થાઉઝન્ડ જી કે ક્વેશ્ચન્સ ફોર તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક આજે આપણે પાર્ટ થર્ટી ટુ વિશે ચર્ચા કરીશું આની પહેલાં આપણે કુલ એકત્રીસ ભાગની અંદર આ સિરીઝને જોઈ છે જો તમે આ સિરીઝમાં નવા હો તો ખાસ કરીને પાર્ટ વનથી વિડીયોને જોવાની ટ્રાય કરજો કારણ કે કન્ટિન્યુઅસલી સિરીઝ ચાલી રહી છે પાર્ટ વનથી આ વિડીયોને જોશો તો તમને ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને અમારો એવો ટાર્ગેટ છે કે તલાટી કમમંત્રીની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે કુલ દસ હજાર જેટલા જીકે પ્રશ્નોની ચર્ચા કરી અને આ પ્રશ્નોની અંદર ખાસ કરીને તલાટીમાં જે સિલેબસ છે જેમ કે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના જિલ્લા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ ગુજરાતી સાહિત્ય ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર કમ્પ્યુટર ત્યારબાદ છે પંચાયતી રાજ બંધારણ સામાન્ય વિજ્ઞાન યોજના અને પર્યાવરણ તો આ દરેક વિષયો છે એને લગતા પ્રશ્નોની ચર્ચા છે તે આપણે આ સિરીઝની અંદર કરવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો પાર્ટ થર્ટી ટુ તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે કમ્પ્યુટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે તો જવાબ આવશે એમ કમ્પ્યુટરની સ્પીડ એમઆઈપીએસમાં માપવામાં આવે છે જેમાં એમ આઈ ફૂલ ફોર્મ છે મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ ત્યારબાદ છે કે હાર્ડ ડિસ્કના ભાગો કયા કયા છે અથવા તો હાર્ડ ડિસ્ક છે તે કયા કયા ભાગોની અંદર વિભાજીત હોય છે તો હાર્ડ ડિસ્ક છે એની ઉપર ટ્રેક્સ અને સેક્શન આવેલા હોય છે ત્યારબાદ છે કે ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે તો ઇમેલ મોકલવો હોય તો એસએમટીપી પ્રોટોકોલનો ઉપયોગ થાય છે અને SMTP નું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ખાસ કરીને આ જે પ્રોટોકોલ છે એ આપણે ઈમેલ સેન્ડ કરવો હોય ત્યારે વપરાય છે પરંતુ ઇમેલ જો આપણે રિસીવ કરવો હોય તો એના માટે છે પીઓપી પ્રોટોકોલનો ઉપયોગ થાય છે પીઓપી એટલે થાય છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ ત્યારબાદ છે કે આઈપી એડ્રેસના પ્રકાર કેટલા છે તો આઈપી એડ્રેસના પ્રકાર છે આઈપીવી ફોર અને આઈપી વી સિક્સ ખાસ કરીને આઈપી એડ્રેસ છે તે વેબ પેજનું સરનામું છે અજોડ સરનામું છે એના બે પ્રકાર પડે છે આઈપીવી ફોર અને આઈપીવી સિક્સ વી ફોર છે તે બત્રીસ બીટનું બનેલું છે અને વી સિક્સ છે તે વન થર્ટી વન ટ્વેન્ટી એઇટ બીટનું બનેલું છે ત્યારબાદ છે કે જાવા ભાષાની શોધ કોના દ્વારા થઈ હતી તો જાવા ભાષાની શોધ છે તે સન માઇક્રોસિસ્ટમ દ્વારા કરવામાં આવી હતી જાવાની જો વાત કરીએ તો તે એન્ડ્રોઈડ ગેમની અંદર ખાસ કરીને આ ભાષાનો છે એ ઉપયોગ થાય છે ત્યારબાદ છે કે જીએસએમનું પૂરું નામ શું છે તો જીએસએમ એટલે થાય છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ જીએસએમ છે તે ટુ જી માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ છે કે પોડકાસ્ટ એટલે શું થાય તો પોડકાસ્ટ એટલે થાય છે ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો એવી જ રીતે વેબકાસ્ટ એટલે શું થાય તો વેબકાસ્ટ એટલે થાય છે ઇન્ટરનેટ પર લાઈવ વિડીયો તો ખાસ પોડકાસ્ટ અને વેબકાસ્ટ બંને યાદ રાખવાના છે પોડ પૂછે પોડકાસ્ટ પૂછે તો એની અંદર જવાબ આવશે ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો અને વેબકાસ્ટ પૂછે તો એની અંદર જવાબ આવશે ઇન્ટરનેટ પર લાઈવ વિડીયો ત્યારબાદ છે કે F2 નો ઉપયોગ ક્યાં થાય છે તો F2 ફંક્શન ફંક્શન કીનો ઉપયોગ છે તે ફાઇલનું નામ બદલવા માટે થાય છે ખાસ કરીને વર્ડની અંદર અથવા તો તમે કોઈપણ કમ્પ્યુટર પ્રોગ્રામની અંદર હોય F2 નો ઉપયોગ છે તે ફાઇલ અથવા તો ફોલ્ડરના નામ બદલવા માટે છે તે અથવા તો કહી શકાય કે રીનેમ ઓપ્શન ઓપન કરવા માટે થાય છે ત્યારબાદ છે કે JPEG નું ફૂલ ફોર્મ શું છે તો JPEG એક ઇમેજ ફાઇલ છે ઇમેજ ફાઇલ ઉપર તમે જોયું હશે ડોટ જે તો જે પીઈજીનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ તો ત્યારબાદ જો વાત કરીએ કે તમારે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવું હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ પર સંપર્ક કરી શકો છો અને તમારે ડાયરેક્ટલી જો વોટ્સઅપ કે ટેલિગ્રામમાં જોડાવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે અને આ લિંક દ્વારા પણ તમે ડાયરેક્ટલી વોટ્સઅપ કે ટેલિગ્રામની અંદર જોડાઈ શકો છો ત્યારબાદ ગુજરાતી વ્યાકરણને લગતા અગત્યના સમાનાથી શબ્દોની વાત કરીએ તો પ્રથમ છે કે ઓઝલ એટલે શું થાય તો ઓઝલ એટલે થાય છે પડદો પરંતુ જો ઓઝટ પૂછે તો એની અંદર જવાબ આવશે તમાચો ખાસ ઓઝલ પૂછે તો પડદો પરંતુ ઓઝટ પૂછે તો એની અંદર જવાબ આવશે તમાચો ત્યારબાદ છે કે આવલી એટલે શું થાય તો આવલી એટલે થાય છે હારમાળા છે પડસાળ એટલે શું થાય તો પડસાળ એટલે થાય છે ઓસરી અથવા તો કહી શકાય કે ઘરનો આગળનો ભાગ ત્યારબાદ છે શિરામણ એટલે શું તો શિરામણ એટલે થાય છે નાસ્તો ત્યારબાદ છે કે જુહાર એટલે શું થાય તો જુહાર એટલે થાય છે નમસ્કાર ત્યારબાદ છે સમ્રાંગણ તો સમ્રાંગણ એટલે થાય છે યુદ્ધ ભૂમિ ત્યારબાદ મીષ એટલે થાય છે બહાનું ઘણ એટલે શું થાય તો ઘણ એટલે થાય છે મોટો હથોડો ત્યારબાદ છે કપોત એટલે શું થાય તો કપોત એટલે થાય છે કબૂતર ત્યારબાદ છે શેલ એટલે શું થાય તો શેલ એટલે થાય છે પહાડ ત્યારબાદ ખેરાત એટલે શું થાય તો ખેરાત એટલે થાય છે ભેટ મિહિર એટલે શું થાય મિહિર એટલે થાય છે સૂર્ય તમસ એટલે શું થાય તો તમસ એટલે થાય છે અંધારું જેમ કે આપણો મંત્ર છે તમસોમાં જ્યોતિર્ગમય એટલે કે અંધારાની અંદર જ્યોતિ ત્યારબાદ છે હેલા એટલે શું થાય હેલા એટલે થાય છે ખેલ અથવા તો ક્રીડા શુચિ એટલે શું થાય તો શુચિ એટલે થાય છે પવિત્ર પાવન વસુ એટલે શું થાય વસુ એટલે થાય છે ધન અથવા તો દ્રવ્ય ત્યારબાદ છે પ્રમાદ એટલે શું થાય તો પ્રમાદ એટલે થાય છે આળસ વલ્લભ એટલે શું થાય વલ્લભ એટલે થાય છે પતિ અથવા તો વર ત્યારબાદ છે તરી એટલે શું થાય તો તરી એટલે થાય છે હોડી કરાલ એટલે શું થાય તો કરાલ એટલે થાય છે ભયાનક ચડસ એટલે શું થાય તો ચડસ એટલે થાય છે ઈર્ષા અને લાસ્ટ છે કે જાજમ એટલે શું થાય તો જાજમ એટલે થાય છે ગાલીચો તો આ હતા આજના આપણા બેસ્ટ ક્વેશ્ચન્સ આજે આપણે પાર્ટ થર્ટી ટુની અંદર અગત્યના કમ્પ્યુટર અને સમાનાતી શબ્દો વિશે ચર્ચા કરી તો આજ પૂરતી આટલું જ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવું હોય તો તમે અમારા કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો છો એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી હશે અને લિંક દ્વારા પણ તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો અને ખાસ આ વિડીયોની પીડીએફ પણ જોઈતી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો તો આજ પૂરતી આટલું જ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ